એ આપણે જોયું, પણ હવે આપણે જોયું કે એજન્સીનો અંત, એજન્સી જ્યારે રચાય છે તો એનો અંત કેવી રીતે આવે છે એ જોવા માટે જઈએ. તો એજન્સી એટલે શું એ તો આપણે સમજી ચૂક્યા છીએ, પણ ભારતીય કરારધારાની કલમ 201માં એજન્સીનો અંત કઈ રીતે થાય છે તેની અમુક જોગવાઈઓ કરવામાં આવેલ છે. કયા કારણોસર, કયા અમુક એવા રીઝન થાય છે કે જેના કારણે કોઈ એજન્સી આપોઆપ એનો અંત આવી જાય છે, જેના વિશે આપણે ચર્ચા કરીશું. તો તેમાં એક છે કે કરાર દ્વારા પ્રિન્સિપલ અથવા તો એજન્ટ. પ્રિન્સિપલ એટલે જે મુખ્ય વ્યક્તિ કે જેના વતી કોઈ કાર્ય થતું હોય તે, અને એજન્ટ કે જે કોઈ કોઈના વતી તે કાર્ય જે વ્યક્તિ કાર્ય કરતું હોય તે. એજન્ટ અરસપરસ કરાર કરીને ગમે ત્યારે એજન્સીનો અંત લાવી શકે છે. જો એ બંને વ્યક્તિએ જ્યારે કોઈ કરાર કર્યો હોય કે એકબીજાના વ્યક્તિ એને આ કોઈ કાર્ય કરવાનું છે, પણ જો તેમને એવું લાગે કે હવે આ આપણે એજન્સીનો કોઈ જરૂર નથી કે આપણે અહીંયા એનો અંત લાવવો છે, આ કાર્ય કરવું નથી, તો એ બંને કોઈ એકબીજાની સંમતિથી એ કરારનો અંત લાવી શકે છે અને ત્યાં એજન્સીનો અંત થાય છે. પ્રિન્સિપલ દ્વારા અધિકાર રદ થવાથી, એટલે કે જો એજન્ટને કોઈ ખ્યાલ નથી, એજન્ટ તો એનું કામ કરે જ છે, પણ પ્રિન્સિપલ એટલે કે મુખ્ય વ્યક્તિ કે જે એવું વિચારે છે કે મારે હવે આ વ્યક્તિ દ્વારા કોઈ કામ કરાવવું નથી, મારા નિર્ણય હું મારી જાતે લઈશ, એ સમયે તે કોઈ પણ એજન્સીનો અંત થાય છે. એજન્ટ એજન્સીનો ત્યાગ કરીને, એટલે કે વ્યાજબી સમયની નોટિસ આપીને એજન્ટ એજન્સીનો ત્યાગ કરે છે, તે સંજોગોમાં એજન્સીનો અંત આવે છે. એટલે અમુક સમયની નોટિસ આપવામાં આવે છે કે આટલા સમયગાળાની અંદર હું આ કાર્ય કરવાનું છોડી દઈશ, એટલે કે મેં જે તમારી સાથે નક્કી કરેલું હતું એટલે આટલા સમય સુધી હું એ કાર્ય કરીશ ને ત્યારબાદ હું આ કાર્ય છોડી દઉં છું, અને એ કાયદેસરના કાગળિયા દ્વારા એમાંથી એનો અંત લાવે છે, ત્યાં પણ એજન્સીનો અંત થાય છે. નિશ્ચિત મુદ્દત પૂરી થતાં, કોઈ પણ ઘણી સમય એવું હોય છે કે કોઈ મુદ્દત નક્કી કરવામાં આવેલી છે કે આટલા મુદ્દત સુધી આ એજન્સી શરૂ રહેશે અને આટલા મુદ્દત સુધી આ વ્યક્તિને હું મારા તરફ મારા વતી કાર્ય કરવા માટે છૂટ આપું છું. અહીંયા શું થાય છે કે કોઈ એક, ધારો કે એક કંપનીના કોઈ માલિક છે કે જેને કોઈ કાર્યસર વિદેશ જવાનું થાય છે, તો એ 2 મહિના માટે જો એ વિદેશ જાય છે તો એ 2 મહિના માટે જે કોઈ વ્યક્તિને પોતાનું કાર્ય કરવા માટે છૂટ આપીને જાય છે કે એના વતી જો એ કાર્ય કરશે, તો જ્યારે એ 2 મહિના પછી પાછા આવે છે તો એ પાછા આવે ત્યારે તેની મુદ્દત પૂરી થાય છે અને એજન્ટને તેનું કાર્ય કરવામાંથી આપોઆપ મુક્તિ મળી જાય છે અને અહીંયા એજન્સીનો અંત આવે છે. કરારનું પાલન થતાં, એટલે કે જે કાર્ય માટે એજન્ટની નિમણૂક કરવામાં આવી હોય તે કાર્ય પૂરું થાય એટલે કે એજન્સીનો અંત આવે છે, અથવા તે કાર્ય કરવાનું અશક્ય બની જાય તો પણ એજન્સીનો અંત આવે છે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે કરારનું પાલન થતાં જ્યારે કોઈ નક્કી કોઈ એક કાર્ય છે કે કોઈ જમીન લેવાની છે કે કોઈ મકાન લેવાનું છે, કોઈ એવી મિલકત લેવાની છે કે જેના માટે કોઈ વ્યક્તિ કોઈ એજન્ટને નિમણૂક કરે છે અને તેને એમ કહે છે કે તમારે આ કાર્ય મારું પૂરું કરવાનું છે, જ્યારે એ કાર્ય પૂરું થાય છે ત્યારે આપોઆપ એજન્સીનો અંત આવી જાય છે, કારણ કે તે કરાર મુજબ તે એની ખરીદી જ્યારે પતે છે ત્યારે તેનો અંત આવી જાય છે. અને જો એ કાર્ય અટકાઈ જાય અથવા તો એવું લાગે કે હવે આ કાર્ય અશક્ય છે, આ કાર્ય હવે અહીંયા આગળ થશે જ નહીં, તો પણ એજન્સીનો અંત આવે છે. પ્રિન્સિપલ કે એજન્ટના મૃત્યુથી, એટલે કે પ્રિન્સિપલ જેના વતી કોઈ કાર્ય કરવાનું છે એ અને જેના દ્વારા કોઈ કાર્ય થવાનું છે એ દરેકમાંથી કોઈ પણ એકનું જો મૃત્યુ થાય તો પણ એજન્સીનો આપોઆપ અંત આવી જાય છે. પ્રિન્સિપાલ કે એજન્ટના પાગલ થવાથી, એટલે કોઈ પણ એવી સિચ્યુએશન ઊભી થાય કે જે માનસિક રીતે કોઈ વ્યક્તિ કોઈ નિર્ણય કરવા માટે સક્ષમ ન રહે એવી સિચ્યુએશનમાં પણ એજન્સીનો અંત આવે છે. કંપનીનું વિસર્જન થવાથી, જો જોઈન્ટ સ્ટોક કંપની એજન્ટ કે પ્રિન્સિપાલ હોય અને તે કંપનીનું વિસર્જન થાય તો આપોઆપ તે કંપનીનું અંત આવી જાય છે. નાદારીથી, જ્યારે પ્રિન્સિપાલ કે એજન્ટ બંનેમાંથી કોઈ પણ એક નાદારી નોંધાવે અને ત્યાં કંપનીનો અંત આવી જાય છે. એજન્સીના વિષય વસ્તુનો નાશ થવાથી, જે વસ્તુ બાબતમાં એજન્સી અસ્તિત્વમાં આવી હોય તેનો નાશ થાય તો એજન્સીનો અંત આવે છે. એટલે કે વિષય વસ્તુના નાશ થવાથી, એટલે કે જે મુખ્ય કારણ હોય, કોઈ પણ એજન્સીની શરૂ થવા માટે કોઈ મુખ્ય કારણ હોય, કોઈ વ્યક્તિ કોઈ બીજા વ્યક્તિને જ્યારે પોતાના સત્તા સોંપે છે કે પોતાના વતી કોઈ કાર્ય કરવા માટે તેને જ્યારે કોઈ કાયદેસરની એને સત્તા આપે છે, તો એ સમયે કોઈ મુખ્ય વિષય વસ્તુ હોય છે, ક્યાં તો લગભગ તો કોઈ વ્યક્તિને ક્યાંય બહાર જવાનું હોય છે, ન તો પછી કોઈ
કોઈ કામમાં એવા ફસાઈ ગયા હોય, કોઈ ખરીદી કરવાની હોય છે કોઈ વસ્તુની કે કોઈ એવી મિલકતની, આવા જે વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને કોઈ કરાર કરવામાં આવેલા હોય અને તે જ જો વિષય વસ્તુ નાશ પામે છે, એટલે કે તે વસ્તુ જો અશક્ય લાગે કે હવે કોઈ મકાન લેવાનું છે તો કોઈ કારણોસર એ મકાન પાડી નાખવામાં આવે અથવા તો કોઈ બીજા વ્યક્તિને એ મકાન વેચી દેવામાં આવે, કે આવી સિચ્યુએશન થાય છે તો ત્યારે પણ એજન્સીનો નાશ થાય છે. પરદેશી પ્રિન્સિપાલ દુશ્મન બનાવે છે ત્યારે, એટલે કે જે વ્યક્તિ વતી, પ્રિન્સિપાલ વ્યક્તિ જે છે તેના વતી કોઈ કાર્ય કરવાનું છે ને, એજન્ટ જે કોઈ કાર્ય કરવાનો છે, જેના બીજા માટે કોઈ કાર્ય કરવાનું છે, આ બંને વ્યક્તિ જો પરદેશી એટલે કે જુદા જુદા દેશના હોય અને એ બંને દેશ વચ્ચે જો કોઈ યુદ્ધ થાય કે કોઈ એવી દુશ્મનાવટ ઊભી થાય તો એ એજન્સીનો એમ ત્યાં અંત આવી જાય છે. ત્યારબાદ જોઈએ તો નીચેના સંજોગોમાં એજન્સી રદ ન થઈ શકે, એટલે જે અમુક કારણો એવા હોય છે કે જેનાથી એજન્સીનો નાશ થાય છે અને એજન્સી ત્યાં બંધ થઈ જાય છે, તેનો અંત આવી જાય છે, પણ અમુક એવી પણ વસ્તુ છે કે જે થાય છતાં પણ એજન્સીનો અંત આવતો નથી, જેમાં એજન્સીમાં જ્યારે એજન્ટનું હિત સમાયેલું હોય ત્યારે તેના હિતને હાનિ થાય એ રીતે પ્રિન્સિપાલ એજન્સીનો અંત લાવી શકે નહીં. એટલે કે કોઈક એવો નિર્ણય કરવામાં આવેલો હોય જેમાં એજન્ટનું હિત સમાયેલું છે, એટલે એના માટે કંઈક એને ફાયદાકારક હોય છે અને જે એ ફાયદાકારક છે જેના માટે જો પ્રિન્સિપાલ વ્યક્તિ એટલે કે જે મુખ્ય વ્યક્તિ છે એના દ્વારા જો તેને અંત લાવવાની વાત થાય તો તે માન્ય રાખવામાં આવે નહીં. જ્યારે એજન્ટ પોતે આપેલા અધિકારનો અંગત ઉપયોગ કરે ત્યારે તે કૃત્યને અંગે એજન્સી રદ ન થઈ શકે, એટલે કે જો એ કાર્ય દરમિયાન જો પોતાના અંગત કાર્ય માટે પણ તે જો એ વસ્તુનો એ સત્તાનો ઉપયોગ કરે તો એવા સિચ્યુએશનમાં પણ એજન્સી રદ કરી શકાય નહીં. એજન્સીના કાર્ય દરમિયાન જ્યારે એજન્ટ અંગત જવાબદારી ઊભી કરી હોય ત્યારે એજન્સી રદ ન થઈ શકે, એટલે કે એની અંગત પણ જો દરેક વ્યક્તિ છે તેની પોતાની અંગત જિંદગી હોય છે, તેને અંગત લાઈફમાં જો એ કંઈ પણ કાર્યમાં સાથે સંકળાય તો એવા કાર્ય બદલ પણ એજન્સી રદ કરી શકાય નહીં. આપણે જોયું એ પ્રમાણે કે એજન્સીનો અંત કેવા સંજોગોમાં થાય છે જેને આપણે ટૂંકમાં સાંભળી લઈએ, તો કરાર દ્વારા, પ્રિન્સિપાલ દ્વારા અધિકાર રદ થવાથી, એજન્ટ એજન્સીનો ત્યાગ કરે છે ત્યારે, નિશ્ચિત મુદત પૂરી થાય છે ત્યારે, કરારનું પાલન થતાં, પ્રિન્સિપાલ કે એજન્ટના મૃત્યુથી કે પ્રિન્સિપાલ કે એજન્ટના પાગલ થવાથી અથવા તો કંપનીનું વિસર્જન થવાથી કે પ્રિન્સિપલ કે એજન્ટ દ્વારા નાદારી નોંધાવવામાં આવે એ સમયે, એજન્ટ એજન્સીના વિષયવસ્તુનો નાશ થવાથી કે પરદેશી પ્રિન્સિપાલ દુશ્મન બનવાથી એજન્સીનો અંત થાય છે. એ પ્રમાણે આજે આપણે જોયું તે પ્રમાણે કે એજન્સીનો અર્થ, એજન્ટ એટલે શું, એજન્સીની રચના કઈ રીતે થાય છે, અનુમોદન એટલે શું, અનુમોદન માટે જરૂરી તત્વો શું કયા છે એ જોયું, અને એજન્સીનો અંત, આ દરેક વસ્તુ આપણે જોઈ. અને હવે આગળ જોઈએ કે એજન્ટ ક્યારે અંગત રીતે જવાબદાર બને છે, તો આ અંગે ચર્ચા આપણી સાથે ઉપસ્થિત સ્ટુડિયોમાં ઉપસ્થિત બેનશ્રી કરશે. મિત્રો, બેને જે પ્રમાણે આપણને વાત કરી એ પ્રમાણે આપણે એજન્સીનો શરૂઆતથી દરેક વસ્તુઓ જોઈ કે એજન્સીનો કેવી રીતે શરૂઆત થાય છે, એજન્સીમાં કયા કયા વ્યક્તિઓ જોડાય છે અને એજન્સીની અંદર કઈ રીતની કામગીરી થાય છે, અને છેલ્લે એજન્સીનો અંત પણ કયા સંજોગોમાં લાવી શકાય અને કયા સંજોગોમાં એજન્સીનો અંત નથી લાવી શકાતો તે દરેક બાબતો આપણે જોઈ. મિત્રો, આગળ આપણે વાત કરીએ કે મુખ્ય બાબત એ છે કે એજન્ટ અને એજન્સી અને પ્રિન્સિપલ આ ત્રણ વ્યક્તિ શું છે. તો એક સામાન્ય નિયમ પ્રમાણે મિત્રો આપણે વાત કરીએ તો દરેક વ્યક્તિ દરેક કાર્ય, મેં અગાઉ પણ તમને કીધું કે દરેક વ્યક્તિ દરેક કાર્ય કરી શકતું નથી, તેથી વ્યક્તિ પોતાના બદલે કોઈ કાર્ય કરવા માટે કોઈ બીજા વ્યક્તિને, વ્યક્તિ પોતાના બદલે કાર્ય કરવા માટે કોઈ બીજા વ્યક્તિને નિમે છે ત્યારે એ નિયુક્ત થયેલો વ્યક્તિ એ એજન્ટ અથવા અભિકર્તા તરીકે ઓળખાય છે, અને જેને તેની નિમણૂક કરી છે એ વ્યક્તિ પ્રિન્સિપલ તરીકે ઓળખાય છે. તો એક રીતે આપણે વિચારીએ મિત્રો તો સામાન્ય નિયમ એવો છે કે એજન્ટ જે કાર્ય કરે છે એ દરેક કાર્ય માટે માત્ર અને માત્ર પ્રિન્સિપલ જવાબદાર છે, કારણ કે એ પ્રિન્સિપલ વતી કરે છે અથવા તો પ્રિન્સિપલના આપેલા ઓર્ડરનો એ ફોલો કરી રહ્યો છે. માટે સામાન્ય નિયમ મુજબ એજન્ટ જે કાર્યો કરે છે તે પ્રિન્સિપલના કાર્યો છે અને તે બધા માટે તમામ હક અને જવાબદારી પ્રિન્સિપલના માથે હોય છે. પ્રિન્સિપલ તે અંગે દાવો લાવી શકે છે અને ત્રાહિત વ્યક્તિ પાસેથી પોતાને થયેલા નુકસાન વળતર અંગે પણ પ્રિન્સિપલ કામગીરી કરી શકે છે. તો મિત્રો, અગર દરેક કામ પ્રિન્સિપલ કરે છે, કારણ કે જે એક કામ એજન્ટ કરે છે એ એજન્ટ તો માત્ર એક કરતા ધરતા છે પરંતુ એનો મુખ્ય માલિક તો પ્રિન્સિપલ છે, તો ક્યારેક એવા સંજોગો પણ ઉપસ્થિત થતા હોય છે કે આ જવાબદારી પ્રિન્સિપલના માથે ન રહેતા
જે તે એજન્ટના માથે આવી શકે. તો મિત્રો, એજન્ટ કયા કૃત્યમાં અંગત રીતે જવાબદાર બને છે? અંગત રીતે એટલે કે પર્સનલ, એટલે કે એ નુકસાન એને ભોગવવું પડે છે. તો એવા કેટલાક સંજોગો છે કે જે સંજોગોમાં એજન્ટે કરેલા કાર્ય માટે પ્રિન્સિપલ નહીં પરંતુ એજન્ટ પોતે જવાબદાર બને છે. એવા કાર્યોમાં મિત્રો આપણે જોઈએ તો એમાં સૌથી પહેલું કાર્ય છે કરારમાં સ્પષ્ટ જોગવાઈ હોય ત્યારે. મિત્રો, કરાર જ્યારે કરવામાં આવે છે એટલે કે પ્રિન્સિપલ અને એજન્ટ વચ્ચે જ્યારે કોઈપણ પ્રકારનો કરાર કરવામાં આવે છે ત્યારે એની અંદર કેટલાક નીતિ નિયમોની સ્પષ્ટતા કરવામાં આવે છે. એની અંદર કેટલીક બાબતોનો સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ તારે મારું આ કામ કરવું પડશે, એના બદલામાં હું તને આટલું કમિશન આપીશ, અથવા તો આ નિયમ છે, આમ છે. આ બધી બાબતો અંદર એડ કરવામાં આવે છે. હવે સમજો કે કોઈ કરારની અંદર કોઈ એજન્ટે પોતે સ્વીકાર કર્યું હોય કે ભાઈ આની આ કાર્ય નહીં થાય તો એના માટે હું આટલા હદે અંગત રીતે જવાબદાર રહીશ. જો એજન્ટ પોતે આવું કબૂલાત કરતો હશે તો એ કરાર પૂરો ન થતા તેની પર દાવો કરી શકાશે અને તે અંગત રીતે જવાબદાર બનશે. એટલે કે જો કરારમાં સ્પષ્ટ જોગવાઈ હોય તો એજન્ટ અંગત રીતે જવાબદાર બને છે. બીજો મુદ્દો છે મિત્રો, પ્રિન્સિપલ હયાત ન હોય ત્યારે. પ્રિન્સિપલ હયાત ન હોય ત્યારે આવું મોસ્ટલી જોઈન્ટ સ્ટોક કંપનીમાં જોવા મળે છે. જોઈન્ટ સ્ટોક કંપનીમાં મિત્રો તેના સ્થાપકો અગર કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર ન મળ્યું હોય છતાં પણ કંપની સ્ટાર્ટ કરી દે અને કંપની સ્ટાર્ટ કર્યા પછી એ લોકો કોઈ વ્યવહારો શરૂ કરે અને ધારો કે કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર ન મળે અને કંપની શરૂ ના થઈ શકે તો આ જે જવાબદારી એમણે ઉઠાવી છે તેના માટે તે લોકો અંગત રીતે એજન્ટ જવાબદાર બનશે. કારણ કે જોઈન્ટ સ્ટોક કંપનીમાં સામાન્ય નિયમ એવો છે કે જ્યાં સુધી નોંધણીનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી તમે કામગીરી કરી શકો નહીં. પરંતુ અહીંયા એજન્ટે આ ભૂલ કરી છે અને એજન્ટે હજુ નોંધણીનું પ્રમાણપત્ર નથી મેળવ્યું છતાં પણ કામગીરી શરૂ કરી દીધી છે, જેના માટે એને આ અંગત રીતે જવાબદાર બનશે. આગળ વાત કરીએ તો પ્રિન્સિપલ પરદેશી હોય અથવા તો પ્રિન્સિપલ પરદેશમાં રહેનારો હોય અને એજન્ટ તેના વતી જો કોઈ વ્યવહાર કરે તો. મિત્રો, આપણે જાણીએ છીએ કે ઘણી વખત દરેક વ્યક્તિ દરેક જગ્યાએ હાજર નથી રહી શકતો, એટલે કે એજન્ટ પોતે પરદેશમાં, જ્યારે એજન્ટ પરદેશમાં રહેતો કોઈ વેપારી હોય તેની સાથે ખરીદ વેચાણનો કોઈ વ્યવહાર કરે અને એજન્ટ અંગત રીતે જવાબદાર ત્યારે બની જાય છે. કારણ કે જે વેપારી પરદેશ રહે છે એના નીતિ નિયમો અલગ છે, આપણા નીતિ નિયમો અલગ છે. હવે એની સાથે જ્યારે એજન્ટ કોઈ કરાર કરે છે તો એજન્ટ પોતાના પ્રિન્સિપલ વતી કરાર કરે છે પરંતુ એણે દરેક નિયમો એની સાથે સ્પષ્ટ નથી કર્યા હોતા, અથવા તો કેટલીક બાબતોમાં આપણા નિયમો અને પરદેશના નિયમો અલગ અલગ હોય છે. તો આ રીતે એજન્ટ એ ત્રાહિત પક્ષ સાથે એણે સંબંધ કરેલો છે અને જો એમાં કોઈ કચાશ થશે અથવા તો જો એમાં કોઈ નુકસાન વળતર થશે તો એના માટે એ વ્યક્તિ દાવો કરી શકે છે, જેના માટે એજન્ટ અંગત રીતે જવાબદાર છે. એનાથી આગળ વાત કરીએ મિત્રો તો ધંધાના જે રીત રિવાજો છે, ધંધાની રીત રિવાજ કે પદ્ધતિથી વિરુદ્ધનું કૃત્ય. મિત્રો, કોઈપણ કાર્ય સક્સેસફુલ કરવા માટે એની અંદરના રહેલા નીતિ નિયમોનું પાલન દરેક વ્યક્તિએ સમાન રીતે કરવું જોઈએ. મિત્રો, આપણે કેટલીક વખત જોઈએ છીએ કે કેટલાક લોકો નીતિ નિયમોનું પાલન ચુસ્તપણે કરે છે, એટલે કે ધંધાકીય જે રીત રસમો છે એનું પાલન જો એજન્ટ ન કરે અને એ નિયમોની વિરુદ્ધનું જો કોઈ કૃત્ય કરે તો આ નિયમનું વિરુદ્ધનું કૃત્ય એણે કર્યું છે જેના માટે તેણે પોતાના પ્રિન્સિપલની સાથે કોઈ ચર્ચા કરી ન હતી અથવા તો કામ સોંપનાર સાથે એણે કોઈ વાત કરી ન હતી અને એણે પોતાની મરજીથી આ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, માટે જો એ કૃત્ય કર્યા પછી અગર કોઈ નુકસાન જશે તો એના માટે તે અંગત રીતે જવાબદાર બની જાય છે. આમ મિત્રો, ધંધાના જે સામાન્ય રીત રિવાજો છે એ એકબીજાને જાણ કરવાના હોતા નથી, એ આપણે સામાન્ય રીતે જે ધંધાકીય ક્ષેત્રે જોડાયેલા છે તે લોકો જાણતા હોય છે. હવે એમાં એજન્ટ એવી દલીલથી છૂટી ન શકે કે મને ખબર નહોતી. એનું કારણ એ છે કે જે ધંધાના સામાન્ય રીત રિવાજો છે એ આપણે દરેક જાણતા હોઈએ છીએ, એટલે કે જે ધંધા ક્ષેત્રે જોડાયેલા છે એ લોકો જાણતા હોય છે, માટે તમે એવો બચાવનો મુદ્દો ન મૂકી શકો કે મને પ્રિન્સિપલે નહોતું કીધું. કારણ કે અમુક એવી બાબતો હોય છે જે પ્રિન્સિપલે કહેવાની ન હોય, જે સામાન્ય બાબતો હોય જે દરેક વ્યક્તિઓ જાણતા હોય. આવા જો ધંધાકીય કોઈ રીતરસમો હોય અને એનો જો ભંગ થશે તો એના માટે પણ એજન્ટ અંગત રીતે જવાબદાર છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એજન્ટ દગો કે ગેરરજૂઆત કરે. મિત્રો, દગો કે ગેરરજૂઆત કયા સંદર્ભમાં? તો એજન્ટે જે વ્યક્તિ સાથે કરાર કરવાનો છે એને સાચી અને પરફેક્ટ માહિતી આપવી
જોઈએ. હવે તમે કોઈ કરાર કરવાના હોવ તો પ્રિન્સિપલે તો એજન્ટ સાથે સ્પષ્ટતા કરી હોય કે ભાઈ આ વસ્તુ આમ છે અને આ વ્યક્તિને આ રીતને વાત કરવાની છે, પરંતુ એજન્ટ જ્યારે પ્રિન્સિપલનું પ્રપોઝલ લઈ અને ત્રાહિત પક્ષ પાસે જાય છે ત્યારે ખોટી રજૂઆત કરે છે, એને જે બાબતો કહેવાની છે એ બાબત કહેતો નથી, અથવા તો કે કોઈક એવી મહત્વની બાબત કે જે કહેવી જોઈએ તે છુપાવે છે અથવા તો જાણ કરતો નથી, અને પેલો પક્ષકાર એની સાથે કરાર કરી લે છે. હવે કરાર કરી લે છે અને ત્રાહિત પક્ષને જ્યારે પાછળથી ખબર પડે કે ભાઈ મારી સાથે તો આ વાત કહેવામાં જ નથી આવી અથવા તો મને આ બાબત ખોટી રીતે કહેવામાં આવી હતી, તો જો આવી કોઈ બાબતની જાણ થાય તો બની શકે કે ત્રાહિત પક્ષકાર આ બાબત ન સ્વીકારે અને કરાર રદ પણ કરે અથવા તો દાવો કરે, તો આ દાવો પ્રિન્સિપલ પર ન આવતા એજન્ટ એના માટે અંગત રીતે જવાબદાર બને છે. કારણ કે પ્રિન્સિપલ એક બાબત અહીંયા સ્પષ્ટ કરી દેશે કે ભાઈ મેં તો આ બાબતની સ્પષ્ટતા એજન્ટ સાથે કરી લીધી હતી. મિત્રો, હું તમને આનું એક ઉદાહરણ આપું. ભૂતકાળમાં એવા કોઈ કેસની અંદર એ બાબત સ્પષ્ટ કરવામાં આવી હતી કે કોઈ એક જમીન હતી અને એ જમીન હરિયાણામાં કોઈ એક જમીન હતી અને એ જમીન વેચવા માટે એના માલિકે એક એજન્ટની નિમણૂક કરી હતી. માલિકે એજન્ટને એવું સ્પષ્ટ કરેલું હતું કે આ જમીન એ પથરાળ છે અને એની અંદર ખેતીનું કોઈ કાર્ય થશે નહીં, કારણ કે જમીનના પેટાળની અંદર પથ્થર પ્રમાણમાં વધારે છે એટલે અહીંયા કોઈ પણ પ્રકારનું ખેતીનું કાર્ય થશે નહીં. હવે મિત્રો, એ પથરાળ જમીન હોવાને કારણે હરિયાણામાં સરળતાથી વેચાતી ન હતી. હવે એજન્ટે મિત્રો એક વ્યક્તિ સાથે આ જમીન વેચવા માટેનો કોન્ટ્રાક્ટ કર્યો અને એણે એવું જાણ કરી એ વ્યક્તિને કે આ ખેતીલાયક જમીન છે, ખૂબ જ ફળદ્રુપ જમીન છે અને તું સારી એવી ખેતી કરી શકીશ. હવે ત્રાહિત પક્ષકારે મિત્રો ખેતીની બાબતને ધ્યાનમાં રાખી અને જમીન ખરીદી અને એમ છે કે હવે મને જમીન મળશે તો હું આની અંદર ખેતી કરીશ. આ કોન્ટ્રાક્ટ પૂરો થયો મિત્રો અને એને નાણાંની ચૂકવણી થઈ ગઈ. એજન્ટે એ નાણાં પ્રિન્સિપલને ચૂકવી દીધા અને એજન્ટે પ્રિન્સિપલને એ વાત જાણ કરી જ નથી કે મેં આવું જૂઠું બોલ્યું છે અથવા મેં આવી વાત કરી છે. પાછળથી જ્યારે મિત્રો એ ત્રાહિત પક્ષકાર છે એણે જ્યારે ત્યાં ખેતીલાયક કાર્યો શરૂ કર્યા અને એણે ખેતીનું કામકાજ ત્યારે એને પાછળથી ખબર પડી કે આ જમીન પથરાળ છે અને અહીંયા ખેતી થશે નહીં, ત્યારે એણે એજન્ટને આ વસ્તુ કીધી, તો એજન્ટે આ વસ્તુ પ્રિન્સિપલ સુધી ગઈ. ત્યારે પ્રિન્સિપલે કીધું કે ભાઈ મેં તો સ્પષ્ટતા કરી દીધી હતી, મેં એજન્ટને કહી દીધું હતું, પરંતુ એજન્ટે તમને જૂઠી માહિતી આપી છે અને અહીં એક ગેરરજૂઆત કરવામાં આવી હતી અને દગો આપવામાં આવ્યો હતો, જેના માટે એજન્ટ ઉપર દાવો મૂકવામાં આવ્યો અને યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો. મિત્રો, આ રીતે આપણે જોઈએ છીએ કે ઘણી વખત વસ્તુનો માલિક એ વસ્તુ અંગે આપણને સાચી માહિતી પૂરી પાડે છે, પરંતુ જેને વેચાવવું છે અથવા તો જે એજન્ટને પોતાનું કમિશનથી મતલબ હોય છે એ ગ્રાહકને સાચી માહિતી પૂરી પાડતો નથી. એ સંજોગોમાં મિત્રો જ્યારે ગ્રાહક પાસે સાચી માહિતી નથી પહોંચતી તો ગ્રાહક